હવે આ જે માનસિક સ્થિતિ વ્યક્તિને આવે તેવી રીતે દરજ્જામાં આવે દરજ્જોને સત્તા. કોઈ પ્રોફેશનલ હોય, વકીલ, સીએ, કોઈ નોકર હોય, મેનેજર, એજન્ટ હોય, એમને જો એમના વ્યવસાય એક પ્રોફેશનલને એના ક્લાયન્ટ જો સત્તા આપે, નોકરને એનો સેઠ સત્તા આપે, એજન્ટને એના પ્રિન્સિપલ સત્તા આપે, તો એ મિલકત ટ્રાન્સફર કરવા માટે, કરાર કરવા માટે સક્ષમ ગણાય. પણ જો એ એમના ક્લાયન્ટે, એમના સેઠે કે એમના પ્રિન્સિપલે જો એમને સત્તા ન આપી હોય તો એ એને માટે સક્ષમ ગણાય નહીં. એવી રીતે ભાગીદારી પેઢીમાં ભાગીદાર, કોઈ પણ એક ભાગીદાર ભાગીદારી પેઢીની મિલકત બારોબાર વેચાણ કરી શકે નહીં, સિવાય કે ભાગીદારી પેઢીએ એને ભાગીદાર તરીકે વહીવટ કરવાની, તબદીલ કરવા માટેની સત્તા આપી હોય. એવી રીતે કોર્પોરેટમાં કોઈ પણ કંપની એ કોઈ પણ ડાયરેક્ટર ડાયરેક્ટ કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરી શકતા નથી, સિવાય કે એક કંપનીની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે કંપનીના લીગલ ફોર્મમાં, કંપનીઝ એક્ટ મુજબ જે રિઝોલ્યુશન કરવાના હોય, જે પરવાનગી મેળવવાની હોય, તેવી પરવાનગી મેળવા પછી જ જે ડાયરેક્ટરને ઓથોરાઇઝ કરવામાં આવ્યા હોય તે જ ફક્ત આ ક્ષમતા ધરાવે છે. અધરવાઇઝ ડાયરેક્ટ કોર્પોરેટ કોઈ પણ કંપનીનો ડાયરેક્ટર કંપની વતી વ્યવહાર કરવા માટે સક્ષમ ગણાતો નથી. અને મેં આપને વાત અગાઉ કરી તેમ પ્રમાણે બિન નોંધાયેલ સહકારી મંડળીઓ એટલે અનરજિસ્ટર્ડ કોઓપરેટિવ સોસાયટી એ કરાર કરવા માટે સક્ષમ નથી. સામાજિક સંબંધો તો પત્નીની મિલકત પતિ વેચી શકતો નથી, પતિની મિલકત પત્ની વેચી શકતી નથી, દીકરાની મિલકત બાપ વેચી શકતો નથી, પિતાની મિલકત પુત્ર વેચી શકતો નથી. અને કાયદાએ જેને નાદાર જાહેર કર્યો હોય તેવો નાદાર પણ કરાર કરવા સક્ષમ ગણાતો નથી. અને દુશ્મન દેશના નાગરિક એ પણ કરાર કરવા સક્ષમ નથી. દાખલા તરીકે આપણા દેશનું કોઈ સાથે યુદ્ધ થતું હોય, અથવા તો આપણા દેશના જેના સંબંધ ન હોય, આજની તારીખમાં જોઈએ તો કેટલાક દેશો સાથે આપણા રિસ્ટ્રિક્શન છે કે એ લોકોના નાગરિકો આપણા ત્યાં મિલકત ખરીદી નથી શકતા કે મિલકત વેચી નથી શકતા. દાખલા તરીકે પાકિસ્તાન દેશનો કોઈ પણ નાગરિક ઇન્ડિયામાં મિલકત ખરીદી નહીં શકે, અથવા એની જો મિલકત અહીંયા હોય તો વેચાણ ન કરી શકે. અને કાયદાથી જેને સત્તા ન મળતી હોય તો કાયદાથી જે લોકો ને રિસ્ટ્રિક્શન કરવામાં, જેમ નવી શરત જૂની શરતની વાત કરી, ગ્રાન્ટેડ લેન્ડની વાત કરી, એવી રીતે જે કાયદાથી પ્રતિબંધિત હોય તે પણ કરાર કરવા માટે સક્ષમતા નથી ધરાવતા, યોગ્યતા ધરાવતા નથી. હવે શું તબદીલ કરી શકાય તેની વ્યાખ્યા તમે જોશો કાયદાની કલમ 6 આપ્યું છે, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ સેક્શન 6, કે આ અધિનિયમ અથવા તે સમયમાં અમલમાં એવા કોઈ કાયદાથી અન્યથા ઠરાવ્યું હોય તે સિવાય કોઈ પણ પ્રકારની મિલકત તબદીલ કરી શકાય. એટલે આ ડેફિનેશન જોશો તો તમને શું છે કે એમાં અપવાદો આપ્યા છે કે કઈ મિલકતો ટ્રાન્સફર ન થઈ શકે. એટલે જે મિલકતો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ પ્રમાણે ટ્રાન્સફર ન થઈ શકે એ સિવાયની તમામ પ્રકારની મિલકતો તબદીલ કરી શકાય. એટલે કાયદાએ જે મિલકતોને ટ્રાન્સફરેબલ નથી ગણી, એને તબદીલીને પાત્ર નથી ગણી, તેવી મિલકત સિવાય તમામ મિલકતો અને તબદીલને પાત્ર છે. તો કઈ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટમાં કઈ મિલકતોને પ્રતિબંધિત ગણી અથવા તો એને લાયક નથી ગણી ટ્રાન્સફર માટે, તો સૌથી પહેલા તમે જોશો તો કોઈ ભાવિ વારસને કોઈ એસ્ટેટનો એટલે કોઈ મિલકતનો વારસો મળવાની સંભાવના હોય, કોઈ સંબંધીને તેના કોઈ કુટુંબના મૃત્યુ થયે વસ્યતી વારસો મળવાનો સંભવ, અથવા એવા પ્રકારના કોઈ માત્ર સંભવ જ તબદીલ કરી શકાય નહીં. એટલે મને ભવિષ્યમાં મારા પિતાની મિલકત મળવાની છે, હું એનો એકમાત્ર વારસદાર છું,
તો એ ભવિષ્યમાં મને મિલકત મળવાની છે એવી ધારણાથી હું એ મિલકત વેચી શકતો નથી જ્યાં સુધી એ વારસો મને મળે નહીં. એટલે વારસો મળવાની જે સંભાવના છે, વારસો મળવાનો છે તેવી એક કલ્પના છે, અથવા વારસો મળવાનો છે એની કાયદાની કંઈક જે જોગવાઈઓ છે, એ ખાલી જોગવાઈઓને આધીન કોઈ માણસ પોતાને સંભવિત વારસો મળવાનો છે તો તેવી મિલકત એ વેચાણ કરી શકતો નથી.